જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો તેના વિરોધમાં ઓખા ખાતે આક્રોશ રેલી છે આ આક્રોશ રેલીની અંદર ઓખા દાલ બંદર ઓખાની મુખ્ય બજારો આપ જોઈ રહ્યા છો સતત બંધ છે અને આ બંધની અંદર ઓખાના હજારોની સંખ્યામાં જે વેપારીઓ છે તે જોડાયા છે અને આ વેપારીઓ આક્રોશપૂર્ણ રીતે બંધ કરી અને જે રેલી નીકળેલ છે આ રેલીની અંદર વિવિધ પ્રકારના ધંધાર્થીઓ છે પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખી અને આજે જે જમ્મુ કાશ્મીરમાં જે હુમલા થયા અને જે સી આર જે જવાનો જે શહીદ થયા તેના આત્માને શાંતિ મળે અને પાકિસ્તાન જે આતંકવાદી પ્રવૃત્તિઓને પોષી રહ્યું છે તેના વિરુદ્ધમાં આજે આ જે ઓખાના જે વેપારીઓ છે જે માછીમારો છે આ માછીમારો અને વેપારીઓ સંપૂર્ણ રીતે બંધ પાડી અને ઓખાની બજારોમાં આજે રેલી સ્વરૂપે આ આક્રોશ રેલી છે આ આક્રોશ રેલીની અંદર આપ જોઈ રહ્યા છો કે આતંકવાદી પ્રવૃત્તિ અને આતંકવાદીઓની વિરુદ્ધમાં આજે સંપૂર્ણ આક્રોશ જોવા મળી રહ્યો છે આ આક્રોશ ભારતભરમાં છે આ ઓખા એક એવું ગામ છે જે ભારતના નકશામાં જે છેલ્લું ટેશન છે ઓખા પછી જે સરહદ વિસ્તાર છે ઓખા પછી જે સમુદ્ર છે અને આ સમુદ્ર પછી જે સમુદ્રની જે સરહદ છે ક્યાં આપણો કહેવાતો દુશ્મન દેશ પાકિસ્તાનની સરહદ છે ઇન્ટરનેશનલ બોર્ડર લાઈન પાકિસ્તાન જોવા મળે છે લાઈવ છો આ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા છો કે આક્રોશ જોવા મળી રહ્યો છે આ આક્રોશ

વંદે માત્રા મારે ભારત માતા કી જાય આની અંદર દરેક જ્ઞાતિના દરેક આગેવાનો વેપારીઓ બધા એકઠા થયા છે અને આ આક્રોશપૂર્ણ રીતે જે રેલી જોવા મળી રહી છે આ રેલી અત્યારે ઓખાના મુખ્ય માર્ગો ઉપર ફરી અને આ લોકો રેલીના જે આયોજકો છે તેમનું કહેવું છે કે પાકિસ્તાનનો ધ્વજ અને પાકિસ્તાન નું પુતળું અહિયાં સળગાવવામાં આવશે આપ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે ડે Oh, આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં જે જે ઓખાની મુખ્ય માર્ગ છે ઓખાની જે મુખ્ય બજાર છે આ ઓખાની મુખ્ય બજાર ઉપર હજારોની સંખ્યામાં ઓખાને સંપૂર્ણ બંધ રાખી અને જે વેપારીઓ છે જે આગેવાનો છે જે રાજકીય અગ્રણીઓ છે તે તમામે આજે આજે બંધમાં જોડાયેલ છે આપણી સાથે વેપારી આગેવાન છે સુરેશભાઈ ધોકાઈ આપણે એમને પૂછશું કે આજે રેલી છે આજનો જે બંધનો જે કાર્યક્રમ છે તેમના વિશે સુરેશભાઈ ધોકાઈનું શું કહેવું છે સુરેશભાઈ જણાવશો ભાઈ આ ખરેખર બહુ સાચું કાર્ય કર્યું છે ને હકીકત એ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું છે એનો સાચો વિરોધ આપ પ્રમાણે ભારતની પ્રજાએ અપાયો છે બાકી લડાઈ કરીને ભારતના નવ જવાબનો આપવાનો છે આજે જવાબ આપવામાં આવી રહ્યો છે ખરેખર સારો આપવામાં આવી રહ્યો છે આજે લોકોમાં જાગૃતિ થઈ રહી છે કે ખરેખર શું ઘટતા બની હકીકતથી આ વસ્તુની કરવામાં આવી છે બહુ ખરાબ છે અમે ક્રિટાઈઝ કરીએ છીએ અમે તો ઈચ્છીએ છીએ કે ગામે ગામ આપણામાં રેલી નીકળે જેટલાને જાગૃત કરો ફૌજને સપોર્ટ કરો પછી ફૌજ આપણને પરિણામ લેવી દેશે એ જવાબદારી આપણી છે આજે પરિસ્થિતિ એવી છે કે આ દેશના રાજકારણી ફક્ત ને ફક્ત ફોજને કહેવાની જરૂર છે કે તમે ફ્રી હેન્ડ છો તમે સાવ ફ્રી હેન્ડ છો તમે ધારો કરો અમારી ફરજ ફક્ત એટલી છે અમે તમને આર્થિક મદદ કરશું લશ્કરી સરંજામની મદદ કરશું એ જરૂર પડે તો આંતરરાષ્ટ્રીય મોટી અમે તમને મદદ કરશું એકવાર પાકિસ્તાનને દેખાડ દો કે ખરેખર યુદ્ધ શું છે આજે ઓખાની અંદર જે સંપૂર્ણ બંધ છે તેમાં કોણ કોણ જોડાયું છે એના વિશે જરા જણાવશો ઓખાનો એક એક નાગરિક જોડાયેલ છે

અહીંયા માછીમારો આગેવાનો અને મોડી સંખ્યામાં માછીમારો છે કારણ કે ઓખા બંદર છે તે માછીમારી બંદર તરીકે પણ વિકસેલું છે ઓછામાં ઓછા બે હજારથી ત્રણ હજાર બોટ છે જે અહીંયા માછીમારી કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં જે માછીમારો છે તે અહીંયા પોતાની રોજીરોટી માટે આખા ગુજરાતમાંથી અહીંયા આવે છે મોડી સંખ્યામાં વેપારી અને માછીમારો આપણે સુરેશભાઈ કંઈ કહેવા માંગે છે હવે પછી સુરેશભાઈ પાસેથી જાણીએ ખરેખર તો આ મચ્છીમાર ભાઈઓ આભાર માનું છું ઓખા ગામ વતી ઓખા વેપારીઓ હતી કે એ લોકોએ આ આયોજન કર્યું છે ને એને ગામે અને સમગ્ર વેપારી મંડળે ને આખા ઓખા મંડળે સપોર્ટ આપવો જોઈએ અને આજે ઓખામાં નીકળી જાય કાલે મીઠાપુર પરમિશન દ્વારકા અને ઓખા મંડળની આખી સમગ્ર રેલીની રેલો નીકળે એવું કરવું આયોજન કરવું જોઈએ એવી હું એ લોકોને વિનંતી કરું છું તો આ હતા સુરેશભાઈ ધોકાઈ આપણે જોયું કે મોડી સંખ્યામાં જે વેપારી આગેવાનો માછીમારો વગેરે જોડાયા છે અને આજે હજારોની સંખ્યામાં જે ઓખામાં જે રેલી નીકળી એની અંદર માછીમાર આગેવાનો વેપારીઓ દરેક જ્ઞાતિના અગ્રણીઓ રાજકીય આગેવાનો બધા જોડાયા છે અને આપ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે લાઈવ જે આજે હવે પછીનો જે કાર્યક્રમ છે તે માછીમાર આગેવાનો તેમજ વેપારીઓ તમામ બસ સ્ટેન્ડ એકઠા થઈ અને જે પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદી પ્રવૃત્તિ છે તે પાકિસ્તાનનું પૂતળું તેમજ જે પણ જે આતંકવાદી પ્રવૃત્તિને પોષી રહ્યો છે જે આતંકવાદીઓ આ એનું પુતળું સળગાવશે અને પાકિસ્તાન મુર્દાબાદના જે નારા લાગી રહ્યા છે ભારત માતા કી જયના જે નારા લાગી રહ્યા છે તે હજારોની સંખ્યામાં જે માછીમાર આગેવાનો છે જે વેપારીઓ છે ઓખાના અને ઓખા સંપૂર્ણપણે આજે બંધ છે ક્યાંય એક પણ દુકાન ખુલી નથી અને તમામે તમામ હજારોની સંખ્યામાં જ્યારે અહીંયા વેપારીઓ આગેવાનો જ્ઞાતિના આગેવાનો રાજકીય અગ્રણીઓ તમામ પ્રકારના ભેદભાવ ભૂલી અને આ જે ભારત માતાજી જય અને જે દેશદાજ અને દેશ પ્રેમ અને દેશભક્તિ જે દેખાડી રહ્યા છે તે ઓખા માટે એક એક નાનું ગામ છે ત્યારે આવડી મોટી સંખ્યામાં આવડું મોટું સ્વયંભૂ રીતે એક આંદોલનાત્મક પ્રવૃત્તિ અને આક્રોશ રેલીનો જે આ આપ જોઈ રહ્યા છો તે ખરેખર એક દેશભક્તિનો ઉત્તમ નમૂનો છે જોતા રહો દ્વારકા ટુડે લાઈવ